नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय समाजशास्त्र में आपनुं स्वागत छे। तो विद्यार्थी मित्रों, पाठ 2 भारतीय संस्कृति अने समुदायनो आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आगळना एकममां आपणे धार्मिक सांस्कृतिक अने आदिवासीना वस्ती वैविध्यनी जाणकारी मेळवी, भारतनी विविधताने समझी राष्ट्रीय एकता विषे माहितगार थया। हवे आपणे आ एकममां सौ प्रथम भारतीय संस्कृतिनो अर्थ अने स्वरूप जोईशुं, त्यारबाद समुदायनो अर्थ अने तेना प्रकारोनी समझूती मेळवीशुं। तो मित्रों, संस्कृति एटले शुं? तो के संस्कृति एटले कोई एक प्रजानी लाक्षणिक जीवन रीति। समाजना सभ्य तरीके आपणे जे कंई विचारीए छीए, जे कंई करीए छीए, आपणी पासे जे कंई छे, ते जटिल एकमने संस्कृति कहेवाय। संस्कृति अंगे धोरण 11 मां पण आपणे विगते समझण मेळवी छे। आ एकममां आपणे तेनी भारतना संदर्भमां समझूती मेळववानी छे। विद्यार्थी मित्रों, मात्र कुटुंबना ज वडीलो नहीं, बधा वडीलोने लोको मान आपे छे अने आपणे पगे लागे छे। आपणे खबर छे, तमे जोयुं ज हशे के अतिथि देवो भव आपणा भारतीय संस्कृतिमां मेहमानने पण देव भगवाननुं स्वरूप गणवामां आवे छे। एटले के घरे आवेला मेहमाननी आगता स्वागता करी तेमनी काळजी लेवाती होवानुं જોયું છે ને? આ જ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે। ભારતીય સંસ્કૃતિના ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે। સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે। ભાતીગળ સંસ્કૃતિ એટલે રંગબેરંગી સંસ્કૃતિ। ભાતીગળ સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે। તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે। વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે। કે આપણી સંસ્કૃતિ જે કહીએ ને કે દેવો ઋષિઓ મુનિઓથી ચાલી આવતી છે અને ઘણી બધી સંસ્કૃતિઓ જે છે એ નષ્ટ પામી છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે। હવે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને તેને વ્યાખ્યાઓ આપણે સમજીએ। તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપતા કહે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ। ભારતીય સંસ્કૃતિ એટલે શું? કે એમાં માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણો છે। આવી ભારતીય સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે। ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે। જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે। ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર એટલે કે કાયમ સતત જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે। એટલે જ કહેવાયું છે ને કે સત્યમ શિવમ સુંદરમ।
तो आ छे आपणी भारतीय संस्कृति। हवे आपणे भारतीय संस्कृतिना लक्षणोनो अभ्यास करीशुं। तो जुओ, भारतीय संस्कृतिनुं वैविध्य भारतना नक्शामां बताव्युं छे के विविध धर्मना लोको, तेना चिन्हो, बधी ज वस्तुओनो समन्वय भातीगळ संस्कृति छे। हवे एना लक्षणोनो आपणे अभ्यास करीशुं। तो भारतीय संस्कृतिना लक्षणो छे छ: सातत्य अने परिवर्तन, विविधता अने एकता, बिन सांप्रदायिकता, दृष्टिकोण, वैश्विक दृष्टिकोण, भौतिकवादी अने अध्यात्मवादी, तेमज व्यक्ति ने महत्व आपती संस्कृति। तो मित्रों, आपणे भारतीय संस्कृतिना लक्षणोने विगते अभ्यास करीशुं। सातत्य अने परिवर्तन, કે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી, જો મિત્રો કીધું ને કે દુનિયાની ઘણી સંસ્કૃતિઓ જે ઉદ્ભવી હતી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે મોટી ઘણી મોટી ઉથલપાથલો થવા છતાં પણ આજે જળવાઈ રહી છે, એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે। આગળ પ્રાચીન સંસ્કૃતિઓ તો ઘણી બધી હતી, જે તમે નામ પણ સાંભળ્યા હશે, મિસિસિપી ને એવી વિવિધ સંસ્કૃતિઓ હતી, પણ ભારતીય સંસ્કૃતિ છે તે ટકી રહી છે। સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે। કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન બૌદ્ધ ધર્મનો પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે। એટલે કે ઘણા બધા આંદોલનો, યુદ્ધો થયા, નવજાગરણ માટેના શુદ્ધિ ચળવળો થઈ, ધર્મ પરિવર્તન માટેના કેટલાય પરિવર્તનો થયા, છતાં પણ આ આપણી સંસ્કૃતિ છે તેને પોતાનું મૂળ તત્વ છે તે સાચવી રાખ્યું છે, એટલે જ સાતત્ય અને પરિવર્તન પામતી સંસ્કૃતિ કહી છે। મિત્રો, હવે બીજો મુદ્દો છે વિવિધતા અને એકતા। શું કહે છે? વિવિધતા એટલે જુદાપણું અને એકતા એટલે એક। હવે આ બે વસ્તુ કેવી રીતે થાય? તો ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે। ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે। આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે। એટલે કહેવાનો મતલબ શું કીધું? કે ભારતની સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો છે, એઓની બધી ભાષા, ધર્મ, ઉત્સવ, કલા, સંગીત, નૃત્ય બધા જુદા જુદા છે, તો એ કેને જવાબદાર છે? તો જે તે પ્રદેશની પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવાને જવાબદાર છે। આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે। હવે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, તો મિત્રો આપણને ખબર જ છે કે ભારતને કોઈ ધર્મ, રાજ્ય, રાષ્ટ્રધર્મ નથી, તે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। અને દ્રષ્ટિકોણ શબ્દ આવ્યો એટલે કે એમાં વિજ્ઞાનનો સમાવેશ થાય। બિન સાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે। ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું મિશ્રણ છે। ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે। ભાતીગળ સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે, એટલે કે એકબીજા સાથે હિંસા વગર પ્રેમભાવથી રહે છે। ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ બનાવવામાં આવી છે, ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે। અને ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્ત્વ અપાયું છે, એટલે કે તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી છે। હવે મિત્રો, વૈશ્વિક દ્રષ્ટિકોણ, કે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે, સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે, વસુધૈવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે, એટલે કે વિશ્વ આખું એક પરિવાર, વિકાસશીલ અને વિકસિત દેશોમાં વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે, આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી
वैश्विक दृष्टिकोणનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। હવે મિત્રો ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી તો કે ભારત ભૌતિકવાદી એટલે કુદરત પ્રકૃતિ અને આધ્યાત્મ એટલે ધાર્મિક બાબત તો કે ભારત અધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે એટલે કે આપણો દેશ ધાર્મિક માન્યતાઓમાં માનવાવાળો અને પવિત્ર ભૂમિ છે। પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો પ્રકૃતિવાદી અને અધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે। જો મિત્રો આપણે શું જોઈએ કે આપણે યાત્રાધામો છે તો એ પણ બધા શું છે કે પ્રકૃતિ સાથેના આપણા જે ચાર ધામના આપણે યાત્રાઓ છે પર્વતની આપણે નદીઓને બધાને પવિત્ર માનીએ છીએ તો આપણે કુદરતની સાથે અધ્યાત્મવાદી છીએ। જો તમારે ભારતીય માનસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ સમજી શકાય। અને મિત્રો છેલ્લે છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ તો ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે। ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકાર્યું છે। રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી। તો મિત્રો આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ સમજ્યા અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજ્યા। તો મિત્રો આજે આપણે આપણો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ। આવજો।